नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय खोटू आपनु हार्दिक स्वागत छे। अत्यारे धोरण बे नी अंदर सरल हिंदी भाग बे एनी अंदर आपणे जोईशुं सोपान नंबर 8। एनी अंदर छे यूनिट 9, गर्मी के दिन है सब लड़के पाठशाला जाते हैं। पाठशाला के सामने बड़ा मैदान है। पाठशाला के पास आम का पेड़ है। पेड़ की डाल पर मैना बैठी है। मैना मीठी आवाज़ से गीत गाती है। मैना सबका मन बहलाती है। शू कीधु छे? गर्मी के दिन है तो गर्मी ना दिवसों छे सब लड़के पाठशाला जाते हैं। तो बधाई छोकराओ क्यां जाय छे? पाठशाला एटले के निशाळे जाते एटले के जाय छे। पाठशाला के सामने बड़ा मैदान है। पाठशाला एटले के निशाळनी सामने एटले के सामे, बड़ा एटले के मोटू, मैदान एटले के मैदान छे। पाठशाला के पास आम का पेड़ है। पाठशाला एटले के निशाळनी पासे एटले के बाजूमां, आम एटले के केरीनुं झाड छे। पेड़ की डाल पर मैना बैठी है। पेड़ एटले के झाड़नी डाल एटले के डाळी उपर मैना बैठी छे। बैठी है तो के बैठी छे। मैना मीठी आवाज़ से गीत गाती है। मैना क्या कर रही है? मीठी एटले के मीठी आवाज एटले के अवाज में गीत गाय छे। मैना सबका मन बहलाती है। मैना क्या करती है? तो गीत गाय छे मधुरा, तो बधाईनु मन बहलावे छे। हवे आपणे एमां जोईशुं यूनिट नंबर 91 स्वाध्याय। स्वाध्यायमां आपणने कीधुं छे नीचेनी खाली जग्या पूरो। શું કીધું છે? તો પેલાની અંદર પાઠશાલા કે પાસ ખાલી જગ્યા કા પેડ હે, તો કે પાઠશાલા કે પાસ કોણ સા પેડ હે? પાઠશાલા કે પાસ આમ કા પેડ હે, તો આમ અહીંયા આપણે લખી નાખવાનું પાઠશાલા કે સામને આમ કા પેડ હે। પેડ કી ડાલ પર ખાલી જગ્યા બેઠી હે, તો કે પેડ કી ડાલ પર મૈના બેઠી હે। પેડની ડાલ ઉપર કોણ બેઠું છે? મૈના। તો અહીંયા લખવાનું પેડ કી ડાલ પર મૈના બેઠી હે। તીજાની અંદર શું કીધું છે? મૈના સબકા ખાલી જગ્યા બહેલાતી હૈ। મૈના ક્યાં બહેલાતી હૈ? તો કે મૈના સબકા મન બહેલાતી હૈ। તો અહીંયા શું આવશે? મૈના સબકા મન બહેલાતી હૈ। તો અહીંયા ખાલી જગ્યાની અંદર શું આવશે? મન। શું આવશે? મન। પછી યુનિટ નંબર 92 એમાં શું આપણને કીધું છે? નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો। આપણે એક શબ્દની અંદર આમાં જવાબ લખવાના છે। અહીંયા પ્રશ્ન આપ્યા છે, એમાં પહેલો પ્રશ્ન એમ કીધું છે સબ લડકે કહાં જાતે હે, બધા છોકરાઓ ક્યાં જાય છે? તો આપણે જોવાનું બધા છોકરાઓ ક્યાં જાય છે, તો કે પાઠશાલા કે પાઠશાલા જા સબ લડકે પાઠશાલા જાતે હે, તો બધા છોકરાઓ ક્યાં જાય છે? તો અહીંયા પાઠશાલા ક્યાં આવશે આન્સરની અંદર? પાઠશાલા, બધા નિશાળે જાય છે। પાઠશાલા એટલે કે નિશાળ। પછી બીજું અંદર શું કીધું છે આપણને? પાઠશાલા કે સામને ક્યાં હે? પાઠશાલા કે સામને બડા મેદાન હે। ક્યાં હે? બડા મેદાન। તો અહીંયા આપણે શું આન્સર આવશે? બડા મેદાન। મૈના મીઠી આવાજ સે ક્યાં ગાતી હે? મૈના શું કરે છે? મીઠી અવાજમાં શું ગાય છે? ગીત, મધુરા ગીત ગાય છે ને બધાયનું મન બહેલાવે છે ને, તો મૈના મીઠી આવાજ સે ગીત ગાતી હે। તો અહીંયા શું આવશે? આવાજ સે ક્યાં ગાતી હે? તો કે ગીત ગાતી હે। પછીનું પેજમાં આપણે જોઈશું અહીંયા શું આપ્યો છે આપણને યુનિટ 93ની અંદર, નીચેના કાનાવાળા માત્રની હિન્દી બારાક્ષરી વાંચો અને લખો અહીંયા આપ્યો છે। એમાં આપણે લખવાનો છે કક્કો। શું આપ્યું છે અહીંયા? શું આપ્યું છે? બધા ટપકા ટપકા છે તો એ બધા છોડીને કક્કો લખવાનો છે, તો અહીંયા શું આવશે? કો। બાજુમાં લીટો, ઉપર એક માત્રા, પછી કટારાનો ખ, તો હિન્દીની અંદર ખ લખ્યો છે। ટપકા જોઈન્ટ કરીને તમારે આ કક્કો પૂરો કરવાનો છે, તો અહીંયા ખો। પછી એવી જ રીતના ગો, કો, ખો, ગો, પછી ખો।
પછી શું આપ્યું છે? જો પછી છો કો ખો ગો કો પછી છો પછી એવી રીતના જમરૂપનો જો આપ્યો છે જો પછી પાછો ચબલાનો જ આપ્યો છે જો પછી આપ્યો છે ટપાલીનો ટ તો કે ટો પછી આપ્યો છે ઠો પછી આપ્યો છે ડો પછી આપ્યો છે ડો કોકો બોલતું જવાનું છે લખતું જવાનું છે તમારે બધાએ સાથે સાથે પછી હણો પછી તલવારનો તો તો છે ને કો ખો ગો એવી રીતના બોલતું જવાનું કક્કો અને સાથે સાથે લખતું જવાનું છે થો પછી દો પછી ધો પછી નો પછી પો પછી પો પછી બો પછી પો પછી મો પછી યો પછી રો પછી લો પછી વો આવી રીતના આખો કક્કો તમારે પૂરો કરવાનો રહેશે સો પછી ફાડીઓ સો પાછો પછી સસલાનો સો પાછો અહીંયા આવશે પછી હો પછી પાછો ક્ષત્રિયનો શો શો પછી ત્રો પછી ન તો નો આવી રીતના આપણે આખો કક્કો પૂરો કર્યો પછી અહીંયા આપ્યો છે સ્વર પછી શું આપ્યું છે ઓ કમ્પ્લીટ થઈ ગયું પછી શું આપ્યું છે યુનિટ 94 એની અંદર શું આપ્યા છે નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો તો અહીંયા શું આપ્યું છે તોતા તો અહીંયા શું આવશે જોઈ જઈને લખવાનું છે તમારે આમાં કાંઈ નથી કરવાનું તોતા બોલતું જવાનું છે અને લખતું જવાનું છે લોટા પછી છોટા પછી મોટા પછી યોગા પછી હું આપ્યું છે કોયલ તો એ લખવાનું કોયલ મોટર તો એ જોઈ જઈને લખી નાખવાનું મો ટર બોતલ તો એ લખવાનું બો પછી તલવારનો ત લાડવાનો લ ગોબર તો અહીંયા ગો બ ર પછી શું આપ્યું છે સોલહ તો અહીંયા શું આવશે સો લ હ પછી મોગરા મોગરા પછી કોયલા ક્યાં લખાય છે ઇસમે કોયલા તો કોયલા પછી છે ટોકરી તો અહીંયા ટોકરી પછી લોમડી તો અહીંયા લખવાનું લોમડી પોટલી પછી શું લખ્યું છે યુનિટ 95ની અંદર લખ્યું છે 5માની અંદર પ્રશ્ન નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો તો અહીંયા આપણે બધા શબ્દ વાક્ય આપ્યા છે એ વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે શું આપ્યું છે ગોપી તોતા દેખો
शू रही तुझे गो पी तो ता दे खो पची रोहन रोज पढ़ने जाता है। तो अँ शू लखवा अपने इने सेंटेन्स लखवा रोहन रोज पढ़ने जाता है। पची शू लिखू मोना मोर देखो तो अँ शू लखवा मोना मोर देखो। पची शू लिखू सोहन रोज खेलने जाता है तो अँ लखवा सोहन रोज खेलने जाता है। आवी ज रीतना तमारे आ यूनिट सोपान नंबर 8 छे ई पहलू पेज अने आ बीजू पेज बे पूरवानू छे सद्य पोथीमां विद्यार्थी मित्रों। चलो अस्तु।